તાલુકાના સામળદેવી ગ્રામ પંચાયતમાં લેવાયો 19 દિવસના લોકડાઉનનો નિર્ણય. 20-25 દિવસમાં ગામની અંદર કોરોના સંક્રમણના શંકાસ્પદ 20 લોકોના મૃત્યુ. વધતા જતા કોરોનાના સંક્રમણને રોકવા માટે લેવાયો નિર્ણય. ગામના સરપંચ એલએમ પરમાર, ગ્રામ પંચાયત તલાટી, પંચાયત સભ્યો તથા ગામના જાગૃત નાગરિકો અને કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમઆઈ એમ કે માલવિયાની ઉપસ્થિતિમાં લેવાયા મહત્વના નિર્ણયો. કાલોલ પીએસઆઈ એમ કે માલવિયા દ્વારા કોરોનાની ગંભીર લઈને તેના માટેની વેક્સિન ગ્રામજનો લે તે માટે ખાસ જણાવ્યું. તારીખ 12/5/2021 થી 30/5/21 સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો અને ગામની દુકાનો બપોરે 1 વાગ્યા પછી સદંતર બંધ રહેશે. જો કોઈ દુકાનદાર દુકાન ખોલતા જણાશે તો 1,000 રૂપિયાનો દંડ પંચાયત દ્વારા વસૂલાશે. ગામની જાહેર જગ્યા જેવી કે મંદિર, ડેરી પર 4 થી વધારે લોકોએ કામ સિવાય ભેગા થવું નહીં. લગ્ન મરણ પ્રસંગોમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોરોનાની વેક્સિન પ્રત્યેક લોકો જાગૃત થાય અને રસી મુકાવે તે માટે પરિવારના તમામ સભ્યોએ રસી મુકાવી હશે તેમના 2020-21 સુધીના તમામ વેરા ગ્રામ પંચાયત દ્વારા માફ કરવામાં આવશે. ગામના સરપંચ સભ્યો અને જાગૃત નાગરિકોની માંગ છે કે કાલોલ તાલુકાની આરોગ્ય ખાતાની ટીમો આવી ઘરે ઘરે સર્વે કરે. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, પંચમહાલ, એચબીએન ટીવી ન્યૂઝ. આજે શેની મીટિંગ હતી, શેના કારણે યોજી હતી, તમારા ગામમાં મોત કેટલા છે, કયા કારણસર થયા છે અને શું માંગણી તમારી? અમારે જે COVID-19ની અંદર જે બીજા તબક્કાની અંદર જે આજે જે ખતરનાક રોગ જે છે એના અમારા ગામની અંદર સંક્રમિત કેસો 12 જેવા છે, એમાંથી 2 મરણ થયા છે અને 1 એડમિટ છે, બીજા બધા ડિસ્ચાર્જ કરેલા છે. અમારા ગામની અંદર આરોગ્યની જે ટીમ છે, જે આશા વર્કરો અમારે 3 બહેન છે, એક સુધાબેન, કોકિલાબેન અને સ્મિતાબેન, એ બહેનો તો ગામમાં ફરે છે ઘરે ઘરે, પણ ગામની અંદર જે મહિનો માહોલ જે છે કે ભાઈ કોરોનામાં માણસ થાય તો કોરોનામાં મરી જાય, એથી કરીને લોકો જૂઠું બોલે છે. જો કાલોલની ટીમ હજુ વધુ આવે તો અમારા ગામમાંથી થોડા કેસ નીકળે એવા છે અને લોકોને જાગૃતતા લાવી અને એ કેસ ગામમાં કોવિડનું સેન્ટર નાખેલું છે બેડ પલંગ, જો ત્યાં એમને સારવાર કરે તો એમને સંક્રમિત ઓછું થાય તેમ છે. અને અમારા ગામની અંદર 20 જેટલા કેસો ડેડ થઈ ગયા છે, તો મારી ઈચ્છા એવી છે કે આરોગ્યની ટીમ વધુ મૂકી અને એની જો તપાસ કરે ગામમાં ફરી તો કેસો નીકળે એવા છે. તો મારી માગણી એક જ છે કે જે 20 જણા ડેડ થઈ ગયા છે તો ગામમાં વધારે કહેવાય, જો આરોગ્યની ટીમ જાતે આવીને ઘરે ઘરે તપાસ કરે તો કેસો બીજા નીકળે એવા છે અને ગામની અંદર સંક્રમિત પણ ઓછું થઈ શકે તેમ છે. શું નામ? પરમાર જયેન્દ્રસિંહ, રતિલાલ. શેની મીટિંગ હતી અને શું નક્કી થયું? અત્યારે કોવિડ-19 મહામારીના કારણે વધતા સંક્રમણને રોકવા માટે એક સ્પેશિયલ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. એ મિટિંગની અંદર અમારી ચર્ચા આવતીકાલ તારીખ 12/5 થી 30/5 સુધી ગામનું લોકડાઉન કરવાનું છે. દુકાનો સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રાખવા આવે, ત્યારબાદ સદંતર દુકાન બંધ કરવામાં આવશે. દૂધની મંડળી ઉપર દૂધ ભરવામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દૂધ ભરવા માટે અમે એને સૂચના આપવામાં આવશે તથા આજે કોરોના સંક્રમણને રોકવા માટે જે રસીનું સરકારશ્રી રસીનું આયોજન કરેલું છે, જો દરેક નાગરિકો રસી મૂકાવશે તો એમના માટે અપ ટુ 20/21 સુધીનો એમનો ઘરવેરો માફ કરવામાં આવશે. શું નામ તમારું? પરમાર લલ્લુભાઈ. એમ